નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય, કિલ્લા પારડી. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગંમતમાં અભ્યાસ કરીશું. તો ગણિત ગંમતમાં પ્રકરણ 12 સ્માર્ટ ચાર્ટ્સ, એમાં આપણે સ્વધ્યેય પોથીમાં અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે પાઠ્યપુસ્તકમાંથી પ્રાથમિક સમજૂતી મેળવી છે, ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છે. તો ગયા વિડીયો લેક્ચર્સમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 કર્યો હતો. મિત્રો, પ્રશ્ન 6 જે આપણે કર્યો હતો કે પાઈ ચાર્ટ તૈયાર કર્યો હતો, બરાબર છે? આપણને માહિતી આપી હતી અને એ માહિતીને આધારે આપણે પાઈ ચાર્ટ તૈયાર કર્યો હતો. તો એ જ રીતે પ્રશ્ન નંબર 7 કે નીચે એક વર્ગખંડના 32 વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપી દીધી છે 32, મનપસંદ રંગની વિગત આપેલી છે, એના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરો. હવે આપણે એને ભાગમાં ડિવાઈડ કરવાના છે, તો કુલ કેટલા છે? તો 32. 32 આ રીતે નીચે લખી દેવા. કેટલાને 8 બાળકોને લાલ રંગ ગમે છે, તો 8ના છેદમાં 32, તો કેટલા થઈ જશે? કેટલા થશે મિત્રો? 8 × 32 થાય છે ને, એટલે 1 ના છેદમાં 4, તો એમાંથી ચોથો ભાગ, આ ચોથો ભાગ, એને આપણે 4 ભાગ કરીએ તો ચોથો ભાગ શું થઈ જશે? તો 8 લાલ રંગ થઈ જશે, બરાબર છે? પછી 4 છે તો 32 ના છેદમાં 32, અને 4 એટલે 4 ના છેદમાં 32, તો કેટલા થશે? કેટલા થશે મિત્રો? 4 × 8 = 32, બરાબર છે? એટલે 1 ના છેદમાં 8, એટલે કે એમાંથી 8મો ભાગ, એટલે ચોથો ભાગમાંથી પણ આપણે અડધો ભાગ કરી શકીએ છીએ. તો આ કયું થઈ ગયું? શું આવશે અહીં? 4 ભાગ કરી 8મો ભાગ, એટલે વાદળી. હવે 16 છે તો 32 અને 16 દુ 32, એટલે અડધા ભાગમાં આપણે લીલો રંગ દર્શાવવાનો છે, તો આખો રાઉન્ડનો અડધો ભાગ દર્શાવેલો જ છે લીલો રંગ, તો લીલો આવી જશે. પીળો રંગ, તો 32 16મો ભાગ કરવાનો છે. પીળો રંગમાં 16મો ભાગ કરશો તો આપણે આ 16મો ભાગ કહી શકીએ છીએ. તો અહીં શું આવશે મિત્રો? પીળો રંગ. ત્યારબાદ આપણે જોઈએ તો 32મો ભાગ થઈ ગયો કાળો રંગ, અને સફેદ રંગનો 32મો ભાગ, એટલે જે 16મો ભાગ છે એમાંથી અડધા અડધા કરી લેવા આ રીતે. તો આ એક એક થઈ ગયા, આ થશે કાળો અને આ થશે સફેદ. તો આ રીતે આપણે આ પાઈ ચાર્ટ તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આગળ પ્રશ્ન 8 જોઈશું. નીચે લંબ આલેખમાં 4 શહેરોના તાપમાન દર્શાવ્યા છે. હવે આપણે લંબ આલેખ વિશે જોઈશું, જેમાં 4 શહેરોના તાપમાન દર્શાવવામાં આવેલ છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે જે લંબ આલેખ છે એને જોઈશું અને પ્રશ્નનો જવાબ આપશું. તો જોઈએ, તમે સ્વાધ્યાય પોથીમાં જોઈ શકો છો જે લંબ આલેખ આપવામાં આવેલો છે એ. તો 1 જૂન અને 1 ડિસેમ્બર, બરાબર છે? અહીં તાપમાન દર્શાવવામાં આવેલું છે. દિલ્હી, શિમલા, બેંગલુરુ, જેસલમેર, એ જ રીતે અહીં પણ આ જ શહેરો છે. 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ હતું? 1 જૂનના રોજ કયું શહેર સૌથી ઠંડુ હતું? 1 જૂન છે એટલે આપણે આ આલેખમાં જોઉં, કયું શહેર સૌથી ઠંડુ હતું. હવે સૌથી ઠંડુ એટલે ઓછું તાપમાન કહેવાશે. જ્યારે ઓછું તાપમાન હોય છે મિત્રો, ત્યારે વધારે ઠંડી લાગે છે. તો અહીં સૌથી ઓછું તાપમાન તમને ક્યાં દેખાય છે? 33, 28, 38 કે 22. તો લંબ આલેખમાં સૌથી નીચું કોણ છે? શિમલા. તો સૌથી ઠંડુ શહેર કોને કહી શકીએ છીએ આપણે? શિમલા. તો જવાબ આવશે શિમલા. આગળ, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ હતું? 1 ડિસેમ્બર એટલે આપણે આ આલેખમાં જોવું, 1 ડિસેમ્બરવાળા આલેખમાં સૌથી વધુ ગરમ, ગરમ એટલે તાપમાન વધારે હોય છે. તો કયો લંબ આલેખ સૌથી ઊંચો છે? જોઈએ તો આ લંબ આલેખ જુઓ, અને એનું તાપમાન પણ વધારે છે 25. તો જેસલમેર. શું આવશે? જેસલમેર.
આગળ 1 જૂન અને 1 ડિસેમ્બરના આ 2 દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે, સૌથી વધારે તફાવત? તો આપણે બંને આલેખ જોઈએ કે કયો આલેખમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. તો સૌ પ્રથમ 33 અને 23, એટલે આપણને 10નો તફાવત જોવા મળે છે. 22 અને 10, અહીંયા પણ આપણને 12નો તફાવત જોવા મળે છે. 28 અને 24, ફક્ત 4નો તફાવત જોવા મળે છે. 38 અને 25, તો ખાસો એવો તફાવત જોવા મળે છે. 13 જેવો તફાવત જોવા મળે છે. અહીં આપણને 10નો 12નો મળ્યો, પણ અહીં સૌથી વધારે છે. તમે જોઈ પણ શકો છો, 25માંથી વધીને ડાયરેક્ટલી આપણે જોઈ શકીએ છીએ 38 પર છે. તો ખાસો એવો તફાવત છે. તો જવાબ આવશે જેસલમેર. આગળ 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે? સૌથી ઓછો તફાવત એટલે કે આપણે જોઈએ કે અહીં જોયું છે 28 અને 24, ફક્ત 4નો જ તફાવત છે, ઓછો તફાવત કહી શકાય છે એને. તો જવાબ શું આવશે? બેંગ્લુરુ. 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોમાં કયા શહેરના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે? તો 10 ડિગ્રી સેલ્સિયસનો તફાવત આપણે સૌ પ્રથમ જ જોયું છે કે 33 ડિગ્રી અને 23 ડિગ્રી, 33માંથી 23 બાદ કરો કેટલા થઈ જશે? તો 10 થઈ જશે ને. તો 10નો તફાવત થઈ ગયો. તો જવાબ આવશે દિલ્હી. તો આ રીતે લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવો ખૂબ જ સરળ છે મિત્રો, તમે આપી શકો છો, બરાબર છે? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 9 છે. પ્રશ્ન 9 તરફ આપણે ધ્યાન આપીશું. પ્રશ્ન 9 એવો છે કે નીચેના કોષ્ટકમાં એક પરિવારના સભ્યોની મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે, તેના આધારે લંબ આલેખ તૈયાર કરો. આપણને માહિતી આપેલી છે, વિગતો આપેલી છે, એના આધારે આપણે લંબ આલેખ તૈયાર કરવાનો રહેશે. હવે જોઈએ કે પરિવારના સભ્યો છે, પરિવારના સભ્યોને શું શું પસંદ છે, એટલે કે આપણને વસ્તુઓની વિગત પણ આપેલી છે. ચા છે, કોફી છે, ચોકલેટ છે અને ફળ છે, બરાબર છે? હવે પિતા, સૌ પ્રથમ જોઈએ કે પરિવારના સભ્યોમાં પિતા, તો પિતાને ફક્ત ચા અને ફળ જ પસંદ છે, એટલા માટે અહીં ડોટ કરવામાં આવ્યું છે, બરાબર છે? તો જુઓ, પિતાના આપણે આલેખમાં આ રીતે દર્શાવી દઈશું કે જે નીચે લખશું એમાં આ પરિવારના સભ્યો આવી જશે. પિતા, માતા, દાદા, દાદી, બહેન, ભાઈ જે અહીં આપ્યા છે. આગળ મનપસંદ ખાવાની વસ્તુઓ તો કઈ કઈ છે? તો ચા છે, કોફી છે, ચોકલેટ છે અને ફળ છે. તો આ વિગતો સૌ પ્રથમ આપણે દર્શાવવાની રહેશે. મિત્રો ખાસ યાદ રાખશો કે સૌ પ્રથમ આપણે જે વિગતો છે એ આલેખ પર દર્શાવવાની રહેશે, ત્યારબાદ જ આપણે આલેખ દોરી શકીશું. તો પિતાને ફક્ત ચા અને ફળ પસંદ છે, તો અહીં આપણે ચા સુધી આ રીતે કર્યું અને ફળ પસંદ છે, તો ફળ સુધી આલેખ લંબાવ્યો. તો આ થઈ ગઈ પિતાની પસંદ. હવે જોઈએ કે માતાને ચા, ચોકલેટ અને ફળ પસંદ છે, તો આપણે માતા પર આલેખ દર્શાવીએ. આ રીતે આપણે આલેખ દર્શાવી દીધો કે માતાને ચા પસંદ છે, ચોકલેટ પસંદ છે અને ફળ પસંદ છે. આગળ જોઈએ કે દાદા છે, તો દાદાને ચા, ચોકલેટ અને ફળ, તો આ જ રીતે આવશે. આ રીતે આપણે આલેખ બનાવી દીધો કે દાદાને ચા, ચોકલેટ અને ફળ. હવે દાદીને ચા પસંદ છે અને ચોકલેટ પસંદ છે, ફક્ત ચા અને ચોકલેટ, તો દાદીમાં તમે ચા અને ચોકલેટ પર જ આલેખ દર્શાવશો. બહેન છે, તો બહેનને શું પસંદ છે? બહેનને કોફી અને ફળ પસંદ છે, તો તમે કોફી અને ફળ પર આલેખ દર્શાવશો. હવે તમને સમજ તો પડી જ ગઈ હશે. ભાઈ છે, તો ભાઈને કોફી પસંદ છે અને ચોકલેટ અને ફળ પસંદ છે, તો આ 3 લાઇન દર્શાવશો. તો આ રીતે તમારે લંબ આલેખ તૈયાર કરવાનો રહેશે. આ બાકીના 3 છે એ તમારું હોમવર્ક છે, તમે જાતે કરશો. તમને વિડીયોઝ જોયા પછી આ આલેખ બનાવતા આવડી ગયું છે, તો હવે તમે જાતે કરશો. તમને જો એક્સ્ટ્રા ક્વેશ્ચન હોય તો PDF મોકલવામાં આવશે, અને એક્સ્ટ્રા ક્વેશ્ચન સેવા કરવાનો રહેશે નોટબુકમાં. ઓકે, થેન્ક યુ.